समाचारों साथ हूं छू जिलन सुप्रथम बात करिए तो गांधीनगर में मुख्यमंत्री ना अध्यक्ष स्थाने कैबिनेट नी बैठक मळवा जई रही छे। नौ वीडियो कॉन्फ्रेंस बाद अनलॉक एक थता रूबरू में आ बैठक नु आयोजन करवामां आव्यु छे। आ साथे ज प्रथम वखत स्वर्णिम संकुल एक ना तापी हॉल ना बदले नर्मदा हॉल में सोशियल डिस्टन्सिंग ने ध्यान में राखी बैठक नु आयोजन करायु छे। आज नी बैठक में कोरोना अने वावाझोडा नी स्थिति उपर चर्चा थशे। अनलॉक वन में 8 जूने मंदिर होटल खुली रही छे त्यारे क्या प्रकार ना सावचेतीना पगला लेवा जोईए तेनी पण चर्चा विचारणा थई शके छे। आ साथे ज 19 जून थी राज्यसभा नी चूंटणी पण आवी रही छे जेनी उपर पण चर्चा थई शके छे। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે ફોન લાઇનથી જોડાયા છે। જી હિતલ, આજે જે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે તે કેવી રીતે મળશે અને કયા મુદ્દા ઉપર ચર્ચા થશે? जी जिलन चौक्स एवं कही सकते कि आज मुख्यमंत्री विजय रूपाणी अध्यक्ष स्थाने कैबिनेट बैठक है। ये नौ बैठक वीडियो कॉन्फरेंस थया बाद फिजिकली सीधी रीते बैठक स्वर्णिम संकुल वन में मळशे। खास करीने जोवा जोईए तो सामान्य सारी रीते स्वर्णिम संकुल वन में कैबिनेट खंड छे त्यां कैबिनेट बैठक मळती होय छे। પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકાય, મંત્રીઓ વચ્ચેનું અંતર રહી શકે એટલા માટે નર્મદા હોલમાં બોલાવવાનો પણ નિર્ણય લીધો છે। એટલે એક તો કોરોના વાયરસની જે સ્થિતિ છે એ સ્થિતિ અંતર્ગત કેબિનેટ બેઠક મળશે। સાથે સાથે સ્વાભાવિક છે કે આજની કેબિનેટ બેઠકમાં કોરોના વાયરસ અને જે સંભવિત વાવાઝોડું છે એની ઉપર સીધું ફોકસ રાજ્ય સરકારનું રહેશે। મુખ્યમંત્રી દ્વારા જે પ્રકારે સંભવિત વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે અને ગઈકાલે મોડી રાતથી જે સ્થળાંતર છે એ વ્યાપક રીતે સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। રાજ્યમાં જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં આજુબાજુના ગામડામાં 50,000થી વધુ લોકોનું અત્યાર સુધી સ્થળાંતર થઈ ચૂક્યું છે અને આ સ્થળાંતરની કામગીરી છે એ સતત ચાલી રહી છે। તેની સમીક્ષા કરવામાં આવશે। ક્યાંય પણ કોઈ ઝીરો ટોલરન્સ સાથે કોઈ જાનહાનિ ન થાય એ પ્રકારના સાવચેતી રાખવાની વાત છે। સ્વાભાવિક છે કે ગુજરાતમાં દરિયાકાંઠે વાવાઝોડું સીધું ટચ થવાનું નથી પણ એના થકી ભારે પવન 110-120 કિલોમીટરનો પવન ફૂંકાવાનો છે। તેની અંતર્ગત ત્યારબાદ કોઈ મુશ્કેલી ન સર્જાય, વીજળીથી માંડીને તમામ વસ્તુઓ સુચારુ રૂપે ચાલી શકે એ માટેની પણ વ્યવસ્થા અંગેની સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત કોરોના વાયરસના જે કેસો છે તે સતત વધી રહ્યા છે ત્યારે તેની સ્થિતિ કંટ્રોલમાં કેવી રીતે લાવી શકાય અને જે છૂટછાટો આપી છે એ છૂટછાટોની સમીક્ષા કરીને શું એના પરિણામો મળ્યા છે એની પણ સમીક્ષા કરાશે। ચોક્કસ ક્યાંક ક્યાંક રાજકીય ચર્ચા વિચારણા પણ રાજ્યસભાની ચૂંટણી જ્યારે જાહેર થઈ ચૂકી છે ત્યારે તેની રાજકીય ચર્ચા વિચારણા પણ આજની કેબિનેટ બેઠકમાં થશે। જી જીલન જી બિલકુલ આભાર હિતલ સમગ્ર જાણકારી આપવા માટે। તો કોરોનાની પરિસ્થિતિ ઉપર ચર્ચા થશે, આ ઉપરાંત જે સંભવિત વાવાઝોડાની અસરને પગલે તૈયારીઓના ભાગરૂપે પણ આજે બેઠકમાં ચર્ચા થશે। આ ઉપરાંત જે ચૂંટણી યોજાવા જઈ રહી છે રાજ્યસભાની તેને લઈને પણ આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે।